નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવ સર રાધિકા સ્કૂલ ત્રંબાવતી આપ સર્વોનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10ના પ્રથમ ચેપ્ટર ભણી ગયા બાદ હવે ધોરણ 10નું દ્વિતીય ચેપ્ટર એટલે કે એસિડ બેઝ અને ક્ષાર વિશે આજે આપણે થોડી ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ બેઝ અને ક્ષાર આપણે રોજિંદા જીવન ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ, પણ આપણે ખ્યાલ નથી હોતો. જેમ કે એસિડની તમે યાદી કરાવું તો તમે જે વિનેગર લ્યો છો એ પણ એક જાતનું એસિડ છે. લીંબુનો રસ, મોસંબીનો રસ, ત્યાર પછી તમે જે ટામેટું ખાવ છો એમાં પણ ક્યાંક ને ક્યાંક એસિડ આવેલું હોય છે. તો મિત્રો, બેઝ ક્યાં આવેલું હોય? તો બેઝની અંદર તમે જે વોશિંગ પાવડર કે ધોવાનો સોડા જે યુઝ કરો છો તેની અંદર બેઝ રહેલું હોય છે. ત્યાર પછી આપણે કોઈ પણ રસોડાની કોઈ પણ ખાદ્ય પદાર્થ બનાવતા હોય તેમાં આપણે જે બેકિંગ સોડા નો જે ઉપયોગ કરીએ છીએ એ પણ એક જાતનું બેઝ છે. તો મિત્રો, ક્ષાર કોને કહેવાય? તો જે આપણા માટે અત્યંત જરૂરી છે, જે સ્વાદે ખારું છે પણ જમવાને મીઠું બનાવે છે તેવું મીઠું સોડિયમ ક્લોરાઇડ, તે પણ શું છે? ક્ષાર છે. તો વિદ્યાર્થી મિત્રો, એસિડ બેઝ ને ક્ષાર છે કેવા ગુણધર્મ ધરાવતા હોય? તો એસિડ છે તે એસિડિક ગુણધર્મ ધરાવતું હોય છે, બેઝ છે તે બેઝિક ગુણધર્મ ધરાવતું હોય છે, અને ક્ષાર છે તે શું કરતું હોય છે? પોતે તટસ્થ ગુણધર્મ, નથી એસિડ નથી બેઝ, બેની વચ્ચેનું સમતુલનમાં તટસ્થ ગુણધર્મ ધરાવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપર આપણે થોડીક વધારે ચર્ચા કરવાની છે, પરંતુ એસિડ વિશે થોડીક વધારે વાત કરીએ તો એસિડ પરખાય કઈ રીતે? તો એસિડને પારખવા માટે આપણે આજે લિટમસ પત્રનો ઉપયોગ કરીએ છીએ. લિટમસ પત્ર શું છે? એક જાતનું પત્ર છે જે સૂચક તરીકે કાર્ય કરે. સૂચક એટલે શું? જે તમને સૂચના આપે છે તેને સૂચક કહેવામાં આવે છે. તો સૂચક એટલે શું? તો કે જે આપણે સૂચના આપે છે કે આ એસિડ છે, તો એનો ઉપયોગ આપણે કરીએ ત્યારે શું થાય? તો આપણને ખબર છે કે કોઈ ભૂરા રંગનું લિટમસ પત્ર હોય, ભૂરા રંગના લિટમસ પત્રને જ્યારે એસિડમાં ડૂબાડવામાં આવે ત્યારે તે લાલ રંગનું બની જાય છે, અને આ લાલ રંગનું જે આપણી પાસે લિટમસ પત્ર હોય છે તેને આપણે ફરીવાર બેઝમાં ડૂબાડીએ છીએ ત્યારે ફરીવાર ભૂરું બને. તો આ એસિડ બેઝ અને ક્ષાર માટેની જે લિટમસ પત્ર હું તમને વાત કરી રહ્યો છું તે મેં તમને અહીંયા ડિસ્પ્લેમાં બતાવ્યું છે કે એની શોર્ટકટ કઈ રીતે હશે. તો ભૂલા એ મીન્સ કે ભૂરા લિટમસ પત્રને જે લાલ બનાવે છે તેને એસિડ કહેવામાં આવે છે, અને લા ભૂ બે એટલે કે લાલ લિટમસ પત્રને જે ભૂરું બનાવે છે તેને આપણે શું કહીએ છીએ? બેઝ કહીએ છીએ. તો લાભુ બે ભૂલા એ, આ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક આગળ કામમાં આવશે. તો કોઈને પ્રશ્ન એવો થાય સાહેબ ક્ષાર છે તો ક્ષાર માટે લિટમસ પત્ર કાંઈ ના કરે, તો આપણે ખબર છે કે જે ક્ષાર છે બરાબર તે તટસ્થ ગુણધર્મ ધરાવે છે, અને તટસ્થ ગુણધર્મ ધરાવતો કોઈ પણ પદાર્થ હોય બરાબર એના પર કોઈ પણ વસ્તુ છે અસર કરતી હોતી નથી, એટલે કે ન્યુટ્રલ છે. તો બીજી વસ્તુ આપણે કેમ ઓળખી શકીએ? તો સામાન્યપણે મંદ રીતે આવેલા એસિડ છે તે સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે, અને ક્ષાર હોય છે તે સ્વાદે ખારા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોતે એમને વિચાર આવે કે સર તમે આ બધું કયો છો પણ એસિડને બીજી કોઈ રીતે પારખી શકાય? હા, પારખી શકાય. કઈ રીતે પારખશો? તો તમને અહીંયા મેં એક નાનું તું ઇન્ડિકેટરનું એક રૂપ આપ્યું છે જેને કહે છે ફિનોલ્ફથેલિન. આ ફિનોલ્ફથેલિન શું છે? તો ફિનોલ્ફથેલિન બીજું કોઈ વસ્તુ નથી, એક જાતનું પ્રવાહી છે જે સૂચક તરીકે કાર્ય કરે છે. હવે સૂચક એટલે શું? તમને કઈ દીધું સૂચન આપતું હોય તે આ ફિનોલ્ફથેલિન જ્યારે હું બેઝમાં નાખું છું તો શું થાય છે? તો તે બેઝની અંદર આવેલા કોઈ પણ પ્રવાહી છે તેને ગુલાબી રંગનું બનાવે છે. તો એક પ્રવાહી જેનો કોઈ રંગ નથી, રંગવિહીન છે, અને બે ડ્રોપ નાખતા સીધું કેવું થઈ જાય છે? એ પ્રવાહી થઈ જાય છે. આ બીકરની અંદર તમે કોઈ પણ બે ડ્રોપ ખાલી શું નાખો? ફિનોલ્ફથેલિન નાખો અને એ કેવું થઈ જાય છે? પ્રવાહીમાંથી એકદમ રંગવિહીન પ્રવાહીમાંથી કેવું થઈ જાય છે? રંગવાળું એટલે કે ગુલાબી રંગનું દ્રાવણ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું આપણે એસિડ માટે પણ કરી શકીએ. તો એસિડ માટે ઉપયોગ લઉં છું મિથાઇલ ઓરેન્જ. આ મિથાઇલ ઓરેન્જ શું છે? એક જાતનું ઇન્ડિકેટર એટલે કે દિશા સૂચક, જે આપણે ઇન્ડિકેટર આપણે કહીએ છીએ દિશા સૂચક તરીકે કાર્ય કરે છે. આ મિથાઇલ ઓરેન્જને હું શું કરું છું? એસિડમાં નાખું છું. તો જે રંગવિહીન એસિડ છે એને કેવું કરી નાખે છે? લાલ રંગનું એટલે કે આપણે વાઇન રેડ કલરનું કરી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એસિડ બેઝ ને ક્ષારની પરખ મેળવતા ક્યાંક સૂચક આપણી પાસે બીજા પણ છે બરાબર. જેમ કે હું તમને કહું, તમે ઘરે આઈસ્ક્રીમ બનાવો, શ્રીખંડ બનાવો, કોઈ પણ વસ્તુ બનાવો એની અંદર તમે ખાલી બે ટીપા વેનિલાના એસેન્સના નાખી દો, જેને વેનિલા અર્ક કહેવામાં આવે છે, તે પછી તેનું સૂચક જ છે. પણ શું કરે છે?
એ આપને સ્મેલ આપે છે, એટલે કે આપને શું આપે છે, એક સુગંધ આપે છે, તેવા સૂચકોને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ એસિડ, બેઝ અને ક્ષારની. હવે મને થોડીક વાત તમારી જો એસિડ છે તે વધારે તીવ્રતા હોવાથી કોઈ પ્રક્રિયા કરી શકે, તો જો અહીંયા તમે આકૃતિમાં જોવો છો તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ એક એસિડ છે એની પ્રક્રિયા ધાતુ સાથે કરવામાં આવે ત્યારે શું થાય છે. તો અહીંયા એક તમને ટેસ્ટ ટ્યુબ આપી છે, આ ટેસ્ટ ટ્યુબની અંદર શું કરવાનું છે, આપણે 5 ml જેટલું H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ ભરી લેવાનું છે. આ સલ્ફ્યુરિક એસિડને શું કરશો, તમે ઝીંકના ટુકડા નાખશો. આ ઝીંકના ટુકડા કેવા છે, તો કે દાણાદાર ઝીંક, ઝીંક ધાતુના ટુકડા છે, બરાબર. તો શું થશે, તમે જોઈ પ્રમાણેમાં દેખાય છે આકૃતિમાં કે પરપોટા રૂપે બહાર નીકળે છે. આ પરપોટા રૂપે જે વાયુ બહાર નીકળે છે, હવે બહાર ન નીકળે આપણે શું કરીએ, ઉપર બૂચ મારી દઈએ છીએ. હવે જો વધારે પડતો વાયુનો સંગ્રહ કરવામાં આવે તો તમને ખબર છે ટેસ્ટ ટ્યુબ શું થઈ જશે, બ્લાસ્ટ થઈ જશે. આ ટેસ્ટ ટ્યુબ બ્લાસ્ટ ન થાય તેના માટે આપણે શું કરીએ છીએ, એ હવાને બહાર નીકળવા માટે મોકો આપીએ છીએ, પરંતુ વિમોચન નળી મારફતે. હવે વિમોચન નળી શું છે, એક જાતની આપણે પાઇપ કહી શકીએ, કાચની પાઇપ છે જે શું કરતું હોય છે, વાયુને બહાર લાવતું હોય છે. આ વિમોચન નળી મારફતે શું થઈ છે, એક બીકરની અંદર આપણે સાબુનું દ્રાવણ ભરેલું છે કે કોઈ પણ ડિટર્જન્ટનું દ્રાવણ ભરેલું છે. હવે આપણે ખબર છે સાબુનું દ્રાવણ તમે ફીણ વળવાના છે, આ ફીણ વળવા જે વળે છે એના અંદર શું કર્યું છે, વિમોચન નળીનો એક છેડો આપણે અંદર ડૂબાડી દીધો છે, જેથી કરી વાયુ એમાંથી પરપોટા રૂપે બહાર નીકળે છે. અને આ પરપોટા રૂપે વાયુ જે બહાર નીકળ્યો છે એની પર તમે કંઈ મીણબત્તી કંઈ રાખો, ધડાકા ભેગો સળગે છે, તો આપણે ખબર છે કે સૌથી વધારે દહન માટે જવાબદાર હોય તો ક્યાંક ને ક્યાંક હાઇડ્રોજન છે. હાઇડ્રોજન ધડાકા સાથે સળગે છે, બરાબર. તો આ હાઇડ્રોજન આપણે વાયુ મળે છે. હવે આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી પ્રૂવ કરવી હોય તો આ રીતે થઈ શકે. હવે મારે એને લખવી છે તો શું કહી શકું, તમે જોઈ શકો છો કે એસિડની પ્રક્રિયા કોઈ પણ ધાતુ સાથે કરવામાં આવે, કોઈ પણ એસિડની પ્રક્રિયા કોઈ પણ ધાતુ સાથે કરવામાં આવે ત્યારે ધાતુનો ક્ષાર મળે છે. અને કયો વાયુ મળે છે, તો હમણાં આપણે જોયું હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. આ હાઇડ્રોજન વાયુ આપણે શું કરીએ છીએ, સંગ્રહ કરી શકતા નથી. શા માટે, હવામાં ખુલ્લો મૂકી દેવા છે બ્લાસ્ટ થઈ જશે. તો વધારે કરતા અમને ખબર છે પાણીથી પણ કાર ચાલી શકે, પાણીથી પણ કાર ચાલી શકે, પણ શું થાય છે, ઓક્સિજનને જ્યારે આપણે રિમૂવ કરીએ ત્યારે હાઇડ્રોજન વધે છે, અને હાઇડ્રોજન જો હવામાં સળગે તો એ ગાડી શું થઈ જાય, બ્લાસ્ટ થઈ જાય. એટલા માટે આપણે જે વસ્તુ આપણે ઉપર વધારે ચર્ચા નથી કરતા, આપણે આગળ વધીએ છીએ કે શું બેઝમાં પણ થઈ શકે. તમે માનો છો બેઝમાં પણ આવું થઈ શકે? યસ, થઈ શકે. શા માટે નહીં, કે બેઝ છે એ પણ તીવ્રતા ધરાવે છે, પણ કોણ, તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની, ફરીવાર ઝીંક સાથે કરો. સેમ ટુ સેમ પ્રોસેસ છે, કોઈ પણ જાતનો ફેરફાર નથી. વાયુ એ જ મળશે. કયો વાયુ મળશે મિત્રો, હાઇડ્રોજન વાયુ. યસ, હાઇડ્રોજન વાયુ આપણે પ્રાપ્ત થાય છે, બરાબર. એ વસ્તુ મારામાં લખવી, કઈ રીતે લખી શકાય, તો કોઈ પણ બેઝની પ્રક્રિયા, જ્યારે કોઈ પણ બેઝની પ્રક્રિયા હું કોની સાથે કરું છું, ધાતુ સાથે. આ ધાતુ સાથે જ્યારે બેઝની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે મિત્રો, તો ત્યારે એમાંથી આપણને હાઇડ્રોજન વાયુ અને ધાતુનો ક્ષાર છે તે મળતો હોય છે. હવે આ વસ્તુ પર વધારે ચર્ચા કરીએ, બરાબર, તો કોની સાથે પ્રક્રિયા કરશું આપણે, તો અહીંયા તમે જોવો NaOH, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, 2 મોલ હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લઉં છું. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર હું શું કરું છું, તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર હું થોડુંક અમથું અંદર નાખી દઉં છું ઝીંક, ZN, બરાબર. તો શું મળશે મને, H2 વાયુ રિમૂવ થઈ જાય છે, અને બીજું શું મળે છે, તો કે Na2ZnO2, જેને કહેવાય છે સોડિયમ ઝીંકેટ. તમે 10મા ધોરણમાં ભણો છો મિત્રો, એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, IMP માં લખી નાખજો, બુકને પેન લઈને બેઠા હોય તો, કે સોડિયમ ઝીંકેટનું સૂત્ર લખો, તો Na2ZnO2 મળે છે કેમાંથી, તો કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી. અથવા પૂછે બેઝની પ્રક્રિયા વર્ણવો, તો બેઝની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું મળે છે, તો ત્યારે ધાતુનો અનુરૂપ ક્ષાર મળે છે અને H2 વાયુ આપણે મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી અવનવી પ્રોસેસ દ્વારા આપણે ઘણું ખરું શીખી શકીએ છીએ, બરાબર. તો હવે એસિડની પ્રક્રિયા આપણે આગળ કરશું. એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થાય, તો જ્યારે કોઈ પણ એસિડ છે એમાં બેઝ ઉમેરવામાં આવે, જ્યારે કોઈ પણ એસિડમાં બેઝ ઉમેરવામાં આવે તો એની એસિડિટી છે, એસિડિકતા છે, શું થઈ જાય, રિમૂવ થઈ જાય છે. ઓલાની બેઝિકતા રિમૂવ થઈ જાય છે. બેમાંથી જે મળે છે એ શું મળે છે આપણે, ન્યુટ્રલ, એટલે કે તમને તટસ્થ દ્રાવણ મળે છે. તો એસિડ અને બેઝની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણે ક્ષાર અને પાણી મળે છે. એસિડની બેઝ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં ત્યારે આપણે ક્ષાર ને પાણી મળે છે. આ ક્ષાર ને પાણી કેવા હોય છે, તો ક્ષાર એ તટસ્થ છે, પાણી આપણે પીએ છીએ એ તટસ્થ છે. તો તટસ્થ આપણે પદાર્થો મળ્યા તો આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે.
एक उदाहरण लई लिए HCl नो 10 ml HCl लऊ छु बराबर एनी अंदर हूं શું નાખું છું તો કે એની અંદર હું થોડા જ પ્રમાણમાં NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખું છું હવે શું થશે તેને તમને જોવો છે ઘન પદાર્થ જેવા તમને દ્રવ્ય જોવા મળશે અને પ્રવાહી મળશે પ્રવાહીને તમે ગાળી લ્યો છો ઉપર જે ઘન પદાર્થ વધે છે તે શું મળશે ક્ષાર મળશે ક્ષાર તરીકે શું મળશે NaCl સોડિયમ ક્લોરાઇડ પણ ખાવા યુક્ત નથી તમે ખાદ્ય પદાર્થનો ઉપયોગ નથી કરી શકતા શા માટે નથી કરી શકતા કેમ કે તેની અંદર આયોડિન ઉમેરેલું નથી જો તમે નું સેવન કરો છો તો તમને ગોઈટર ક્ષય જેવા નામના રોગ થાય છે બરાબર આયોડિન યુક્ત મીઠું હોતું નથી આ જે ક્ષાર આ જે મીઠું મળે છે પાણી છૂટું પડે છે મીઠું છે ક્ષાર છે એટલે તટસ્થ કહેવાશે પાણી છે પણ ક્ષાર છે એ પણ તટસ્થ કહેવાશે તો તટસ્થ પદાર્થો મળ્યા એટલા માટે એસિડ ને બેઝની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે બે માર્કમાં પૂછાય છે એકવાર હજી યાદ કરાવી દઉં કે એસિડની પ્રક્રિયા કોઈ પણ બેઝ સાથે કરવામાં આવે ત્યારે આપણે ક્ષાર અને પાણી મળે છે આ ક્ષાર ને પાણી બે તટસ્થ ગુણધર્મો ધરાવતા હોવાથી આપણે જે નિપજ મળે છે પ્રક્રિયક આપણે કઈ બાજુ લખ્યું છે ઓલી બાજુ નિપજ આ બાજુ લખી છે બરાબર તો આપણે જે નિપજ મળે છે એ કેવી મળે છે મિત્રો આપણે તટસ્થ નિપજ મળે છે આ તટસ્થ પદાર્થો મળતી હોવાથી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે હવે આપણે વિચાર આવે કે સાહેબ તમે એસિડ બેઝ બહુ ખેંચો છો એસિડ એટલે બધા હારા છે બીજી કઈ પ્રક્રિયા કરાવો ને ઓકે થઈ શકે એસિડની પ્રક્રિયા કરાવવાની છે ધાતુ કાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા ધાતુ કાર્બોનેટ શું છે તો કોઈ પણ ધાતુ છે તે કાર્બોનેટ એટલે કે CO3 ગ્રુપ કાર્બનનું ગ્રુપ શું CO3 કોઈ પણ ધાતુ કાર્બોનેટ સાથે જ્યારે પ્રક્રિયા કરીને બનાવે ધાતુ કાર્બન કે ધાતુ કેલ્શિયમ પણ હોઈ શકે સોડિયમ પણ હોઈ શકે મેગ્નેશિયમ પણ હોઈ શકે એલ્યુમિનિયમ પણ હોઈ શકે તમે કોઈ પણ લઈ શકો અહીંયા આપણે લઈએ છીએ સોડિયમ ધાતુ તો આપણે જોઈ શકીએ છીએ Na2CO3 સોડિયમ કાર્બોનેટ જેને શું કહેવાય છે ધાતુ કાર્બોનેટ કહેવામાં આવે છે એની પ્રક્રિયા કોની સાથે કરાવું છું તો આપણું સૌથી ફેવરેટ આપણું એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ તેની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં રસાયણનો જે રાજા કહેવાય છે તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે તો હાઇડ્રોજન છે પોતાનું સ્થાન બદલે છે સોડિયમ પોતાનું સ્થાન બદલે છે SO4 પોતાનું સ્થાન બદલે છે અને નિપજમાં આપણે શું મળે છે તો નિપજ આપણે ત્રણ નિપજ મળે છે કઈ કઈ તો સૌથી પહેલી મળે છે Na2SO4 જેને કહેવાય છે સોડિયમ સલ્ફેટ ત્યાર પછી મળે છે પાણી એટલે કે H2O અને છેલ્લે આપણે એક વાયુ મળે છે જેને કહેવાય છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તો આપણે કહેવામાં આવે કે ધાતુ કાર્બન સાથે પ્રક્રિયા શું થાય તમારે એક લીટીમાં લખું શું લખી શકો કે કોઈ પણ ધાતુ કાર્બોનેટની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે એસિડ સાથે કરવામાં આવે ત્યારે શું મળે છે કે ધાતુને અનુરૂપ ક્ષાર મળે છે પાણી મળે છે અને એડ શું થયું તો કે CO2 વાયુ શા માટે પાછળ ગ્રુપ ક્યુ છે CO3 યસ ક્યુ ગ્રુપ છે CO3 એટલે કાર્બોનેટ એમાંથી એક ઓક્સિજન શું થાય બહાર નીકળે તો CO2 એને કહેવાય છે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ રૂપે આપણે પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો કહો કેમ કે સાહેબ તમે આ બધું કયો છો તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કરી દો અથવા કહો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ કરીએ તો હવે હાઇડ્રોજન કાર્બોનેટ શું છે કાંઈ નહીં ધાતુ લ્યો હાઇડ્રોજન લ્યો અને કાર્બોનેટ લ્યો શું થશે અહીંયા જુઓ સોડિયમ ધાતુ છે હાઇડ્રોજન લે H તો NaH કાર્બોનેટ CO3 NaH CO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહીએ છીએ એની પ્રક્રિયા હું ફરીથી એસિડ સાથે કરાવું જો કાર્બોનેટ છે એટલે CO2 મુક્ત કરશે ને કરશે જ કોઈ પણ એસિડ સાથે જ્યારે કાર્બોનેટ પ્રક્રિયા કરે ત્યારે એક જ વાયુ રિમૂવ કરે કયો તો કે CO2 તો આની અંદર શું થશે તો કે NaH CO3 પ્રક્રિયા હું કરાવું છું HCl સાથે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ આ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને શું થશે તો NaCl સોડિયમ ક્લોરાઇડ જે ક્ષાર છે બાજુમાં મળે છે પાણી એની પછી મળે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુ કેમાંથી થઈ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાંથી તો તમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે આ વસ્તુ જોઈએ છીએ એ આપણા માટે ક્યાંક ને ક્યાંક સારી પણ છે અને ક્યાંક નુકસાનકારક પણ છે કારણ કે એસિડમાંથી નીકળતો જે હાઇડ્રોજન વાયુ છે જો એ બ્લાસ્ટ થાય તો આપણે ઘણી ઇન્ડસ્ટ્રીમાં સાંભળ્યું હોય કે બ્લાસ્ટ થવાના કારણે H2SO4 વધારે ફેલાવાના કારણે શું થઈ જાય છે માણસો મૃત્યુ પામતા હોય છે સૌથી વધારે એક ધાતુ આવે છે બ્રોમિન છે એ ઉદ્ધરોપાતનની સંજ્ઞા ધરાવે છે ઉદ્ધરોપાતન થાય છે એનું આ ઉદ્ધરોપાતન શું છે તો કે તમે જ્યારે એને એક લિક્વિડ ફોર્મમાંથી નીચે નાખો છો એક ડ્રોપ જ્યારે નીચે નાખવામાં આવે તો ફ્યુમ્સ બનીને ઉડી જાય છે શું થાય છે એક ડ્રોપ નીચે નાખવામાં તો ફ્યુમ્સ બની ઉડી જાય છે જેના કારણે શું થતું હોય છે એ આપણા શ્વાસની અંદર જાય છે આ શ્વાસમાં જવાથી આપણું આયુષ્ય ઘટવાની શક્યતા વધી જાય છે
આપણે ઘણી વાર જોતા હોય ઇન્ડસ્ટ્રીમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં જે મજૂર કામ કરતા હોય એ 50 વર્ષ જીવન બદલે 45 વર્ષ જીવન. શા માટે? કે બ્રોમિન જેવા તત્વોથી લડતા હોય છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ આપણી ધીમે ધીમે શું થવા માંડે, નષ્ટ થવા માંડે. તો વિદ્યાર્થી મિત્રો, સાવચેતીપૂર્વક કરેલું કાર્ય હંમેશા આપણે શું આપતું હોય છે, સફળતા આપતું હોય છે. તો એસીની જ્યારે તમે પરખ કરો છો બરાબર, ત્યારે પણ થોડીક સાવચેતી રાખવી, જેથી કરી તમને શું થાય કે થોડોક ફાયદો તમને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે વાત કરી એસિડ અને બેઝને ક્ષારની, જેની પ્રક્રિયાની, હવે હું એમ કહું છું કે એને પાણી સાથે મિક્સ કરીએ તો ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે એસિડ હોય એસિડ, એસિડમાં તમે કોઈ પણ વસ્તુ તમે લ્યો છો, તમારા હાથ મળી જાય, તમે શું કરો, સીધું માથે પાણી નાખી દો. હવે જ્યારે આ વસ્તુ નાખો, તમને ખબર નથી કે જ્યારે એસિડ છે એ કોઈ પણ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે વધારે એ મંદ બનવાને કારણે વધારે ઝલક પકડે છે, એટલે કે વધારે તમને બળતરા થાય છે. તો જ્યારે આવું કંઈ થાય છે તો તમે તટસ્થીકરણનો ગુણધર્મ વાપરો, એની અંદર તમે શું કરો, બેઝ નાખી દો, તમારી ઘરે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા જે હોય છે તે તમારી પાસે, ડોટી ડિટર્જન્ટ પાવડર કે તમે તે ધોવાનો સોડા યુઝ કરો તેના ડોલમાં હાથ નાખવાથી તે તટસ્થ બનીને ઉપરની ચામડી છે તમને રાહત આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આના એસિડ છે પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? તો કોઈ પણ એસિડ છે એ પાણી સાથે પ્રક્રિયા, આપણે ખબર છે કે H2O એટલે કે તમે જે કહો છો પાણી, પાણીની અંદર કોઈ પણ એક તત્વ સમાવવાની શક્તિ નથી, છતાં પણ શું કરે છે કે એક વ્યક્તિ બહારનો અંદર એન્ટર થાય છે બરાબર. તો એ ઓક્સિજન છે એ ના નથી પાડતા, એને એન્ટર થવા જોઈએ, પણ ઉપર તમને શું દેખાય, પ્લસ થાય. કે જે તમને કહું હું કે H2Oની પ્રક્રિયા હું કરાવું છું HCl સાથે. તો જ્યારે કોઈ પણ પાણીની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે ત્યારે તે હાઇડ્રોનિયમ આયન બને છે, અને શું થાય છે કે હેલોજન તત્વ હોય એને શું કરે છે, અથવા ઋણ આયન હોય એને શું કરે છે, રિમૂવ એટલે કે બાદ કરે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે H2Oની પ્રક્રિયા હું કોની સાથે કરાવું છું, HCl સાથે. તો H2Oનો જે બે હાઇડ્રોજન છે એમાં એક હાઇડ્રોજન એડ થાય છે, પણ H3O પ્લસ થઈ જાય છે. શા માટે પ્લસ છે? કે ઉપર જે પ્લસ છે એવું દર્શાવે છે કે જ્યારે પણ એને જરૂર પડશે, જ્યારે એને અયોગ્ય સ્થિતિમાં દર્શાવશે ત્યારે એ H ને શું કે હાઇડ્રોજન હાઇડ્રોનિયમ આયન કોને કહેવામાં આવે છે? તમે કહી શકો કે એસિડની પ્રક્રિયા કોઈ પણ પાણી સાથે કરવામાં આવે, એસિડની પ્રક્રિયા કોઈ પણ પાણી સાથે કરવામાં આવે ત્યારે શું થાય છે, H3O એટલે કે હાઇડ્રોનિયમ આયન પ્રાપ્ત થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના વસ્તુ મારે રિપીટ કરવી છે, રિપીટ મીન્સ કે મારે એને વસ્તુને દોહરાવી છે. કોની સાથે? બેઝ સાથે. બેઝ સાથે આવું થતું હશે, કોઈને વિચાર આવે નહીં, બેઝમાં હોય છે હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ એટલે OH, ઓક્સિજન હાઇડ્રોજનને શું થશે, દૂર થવા દેતો નથી. તો શું થશે, તો ઋણયન ધનયનને શું કરી નાખશે, ભાગલા કરી નાખશે. જેમ કે એને હોય પ્રક્રિયા પાણી સાથે કરવામાં, પાણી છે ઉદ્દીપક, તરીકે ઉદ્દીપક કોને કહેવાય, કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે, જે પ્રક્રિયાનો વેગ વધારે તેને શું કહેવામાં આવે છે, ઉદ્દીપક કહેવામાં આવે છે. તો હવે આ ઉદ્દીપક શું કાર્ય કરશે, તો કે ધનયન ઋણયન છે એને શું કરશે, રિમૂવ કરશે. રિમૂવ એટલે કે એને OHની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે ત્યારે સોડિયમ પણ અલગ પડે છે, અને OH એટલે કે ઓક્સાઇડ જેને હાઇડ્રોક્સાઇડ તરીકે તમે ઓળખો છો એ પણ શું થતો હોય છે, અલગ પડતો હોય છે. તો આ પ્રક્રિયા દરમિયાન તમને સમજાઈ શકે કે એસિડ અને બેઝ આપણા માટે કેટલા હાનિકારક છે. તમે કોઈ પણ એસિડ લ્યો છો તો તમે ઘણીવાર સૂચના જોયેલી હોય કે એસિડની અંદર જ્યારે કોઈ પણ હાથમાં માસ્ક પહેર્યા વગર તમારે એ વસ્તુ કરવાની નથી. શા માટે? કે તમે કોઈ પણ વસ્તુ કરો છો તેની પાછળનું બીજું એ છે કે એસિડ છે આપણા માટે બહુ જ હાનિકારક છે, એમાં જો પાણી નાખી દેવામાં આવે તો એ શું થઈ જાય છે, મંદ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી અવનવી વસ્તુ પર જ્યારે આપણે આગળ ચર્ચા કરીએ ત્યારે વિચાર આવે કે કોઈ પણ એસિડ છે, બેઝ છે કે ક્ષાર છે તેના પર આપણે કેમ અનુભવ કરી શકીએ. તો તેના માટે તટસ્થીકરણનો ગુણધર્મ અપનાવવા માટે આપણે ઉપયોગ કરવાનો છે pH મીટરનો. હા, pH મીટર છે સાર્વત્રિક સૂચક. સાર્વત્રિક કોને કહેવાય, કે જે બધી જ જગ્યાએ એપ્લાય થતું હોય, એસિડમાં પણ થતું હોય, બેઝમાં પણ થતું હોય અને ક્ષારમાં પણ થતું હોય. એક જ વ્યક્તિ છે એ ત્રણમાં પોતે કાર્યરત થતું હોય એને શું કહેવાય છે, સાર્વત્રિક કહેવાય બરાબર. એટલે આપણે સાર્વત્રિક સૂચક તરીકે આપણે શું લઈએ છીએ, pH મીટર લઈએ છીએ. આ pH મીટરનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું, તો તેની અંદર 1 થી 14 જેટલા આપણે અંક આપેલા છે, એમાં 1 થી 14 અંકની અંદરથી જે 7 થી નીચેના દ્રવ્ય હોય જેનું આપણે તારણ કરીએ, જેની pH 7 કરતાં નીચી હોય બરાબર એને એસિડ કહેવામાં આવે છે, જેની pH 7 કરતાં વધુ હોય તેને બેઝ કહેવામાં આવે છે, અને જેની pH માત્ર ને માત્ર 7 હોય તેને શું કહેવામાં આવે છે, તટસ્થ એટલે કે ક્ષાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વાર અવારનવાર આપણે એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ તમે કહો છો એ વસ્તુ સાચી છે અમને સમજાય, બટ ક્યારેક ક્યારેક અમને એમ થાય કે ભાઈ આ pH એટલે શું,
तो पीएच नो फूल फॉर्म थाय छे पोटेंस ऑफ हाइड्रोजन, जेने कहेवाय छे कोई पण हाइड्रोजन नुं शक्ति घर, एके शक्ति नुं जे स्वरूप होय ते, बराबर। आ वस्तु अपने आगळ क्या काम मां आवे, तो के आपने खबर छे के कोई पण एसिड छे जेने आपने खबर छे एसिड स्वादे खाटा होय छे, पण तमारी पासे H2SO4 ने चखाई नहीं, बराबर, कि चामडी बाळ नाखे जीभ बाळी ज नाखे। बीजी वस्तु अमुक વસ્તુમાં તમે જ્યારે લિટમસ પત્ર ઉમેરો છો ટોટસ, તો તમને પ્રોપર ન મળે કે આટલા ટકાનું એસિડ છે આટલા ટકા બેઝ છે, તમને પ્રોપર ના મળે, તેના માટે પીએચ મીટરનો ઉપયોગ થાય છે। જેમ પીએચ ઓછી તેમ એસિડિક, જેમ પીએચ વધારે તેમ બેઝિક। જ્યારે ક્ષારની વાત કરીએ તો ક્ષારની અંદર પણ બે પ્રકાર પડે છે। જ્યારે તમે અમુક મીઠાનો ક્ષાર લ્યો તેની પીએચ 8.5 થાય, તમને વિચાર આવે સાહેબ 8.5 વાળું દ્રાવણ છે તો બેઝ કહેવાય ને, શા માટે ક્ષાર કહો છો, પરંતુ તેના ગુણધર્મ છે તે ક્ષાર જેવા છે। તો પીએચના આધારે બધી વસ્તુ નક્કી કરવામાં ક્યારેક તમને એમ થાય તો તેવા ક્ષારને બેઝિક ક્ષાર કહેવામાં આવે છે, જેની પીએચ જે ક્ષારની પીએચ 7 કરતાં વધારે હોય તેને બેઝિક ક્ષાર કહેવામાં આવે છે, જે ક્ષારની પીએચ છે તે 7 કરતાં ઓછી હોય તેને શું કહેવાય છે એસિડિક ક્ષાર કહેવામાં આવે છે, અને જેની પીએચ માત્ર ને માત્ર 7 હોય તેને તટસ્થ ક્ષાર કહેવાય। મિત્રો તમને કદાચ ખબર નહીં હોય, તમે ડેઈલી રૂટિનમાં જે પાણી પીઓ છો ને એ પણ 7 પીએચ વાળું નથી, તે પણ 6 સમથિંગ પીએચ વાળું છે, જેના કારણે તમને એસિડની કેવી તુલના થતી હોય છે। આ વસ્તુ ક્યારે આપણે ખબર પડે, તો જ્યારે જ્યારે તમે અમુક અનુભવ કરો છો, જેમ કે જ્યારે જ્યારે તમે એસિડની પ્રક્રિયા કોની સાથે કરાવો છો, કોઈ પણ બેઝ સાથે કરાવો, ત્યારે જે ક્ષાર મળે છે તે તટસ્થ ગુણધર્મવાળો હોય, પરંતુ તમે જે મીઠાનું દ્રાવણ જે ક્યાંથી મેળવો છો, તો કે દરિયામાંથી મેળવો છો, આ દરિયામાંથી મીઠાનું દ્રાવણ જે મળે છે તે હંમેશા કેવું હશે, તો કે બેઝિક ક્ષાર હશે। શું કામ, તેની પીએચ છે તે 8 કરતાં કેવી હશે, વધારે હશે। તો વિદ્યાર્થી મિત્રો આ અવનવી વાતો આપણે આ ચેપ્ટરની અંદર જાણવાની છે, બરાબર। સૌથી પહેલા હું પીએચની વાત તમને કરી દઉં કે પીએચ દ્વારા પ્રબળ એસિડ કોને કહેવાય ને નિર્બળ એસિડ કોને કહેવાય। પ્રબળ એસિડ કોને કહેવાય કે જેની પીએચ તમે જુઓ છો, બરાબર, જેની પીએચ છે એ કેટલી હોય, તો કે 7 નીચે હોય ને એસિડ કહેવાય છે। પણ તેની અંદર બે પ્રકાર પડે છે, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ। તો પ્રબળ એસિડ નિર્બળ એસિડ કોને કહેવાય, તો જ્યારે જ્યારે જે જેની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હોય, બરાબર, જેમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હોય, હાઇડ્રોજનની સાંદ્રતા વધારે હોય, તેને પ્રબળ એસિડ કહેવામાં આવે છે। જેમ કે HCl લઈ લ્યો, સલ્ફ્યુરિક એસિડ લઈ લ્યો, નાઇટ્રિક એસિડ લ્યો, બધા કેવા છે, પ્રબળ એસિડ છે। તો નિર્બળ એસિડ કોને કહેવાય કે જેની અંદર હાઇડ્રોજનની સાંદ્રતા છે એ બહુ ઓછી થતી હોય, નહીવત થતી હોય, તેને શું કહેવાય છે, તો તેને આપણે મંદ એસિડ અથવા નિર્બળ એસિડ તરીકે ઓળખીએ છીએ। તો આ નિર્બળ એસિડ શા માટે કામમાં આવે છે, તો આપણે ખબર છે કે આપણે ટમેટું ખાઈએ છીએ, મોસંબી ખાઈએ છીએ, નારંગી ખાતા હોય, લીંબુ ખાતા હોય, આંબલી ખાતા હોય, બધામાં શું આવેલું હોય છે, એસિડ આવેલું હોય છે। તો નિર્બળ એસિડ નિર્બળ એસિડ ને પ્રબળ એસિડ છે, તેવી રીતે નિર્બળ બેઝ ને પ્રબળ બેઝ પણ હશે। પ્રબળ બેઝમાં શું થતું હશે, તો વિદ્યાર્થી મિત્રો જેમાં OH છે, OH નો વધારો હોય તેવા બેઝને શું કહેવાય છે, તો કે તેને પ્રબળ બેઝ તરીકે ઓળખાય છે, અને જેમાં OH નો કોઈ પણ સાંદ્રતાનો વધારો ન હોય, ઘટાડો હોય, તેને શું કહેવામાં આવે છે, તો તેને નિર્બળ બેઝ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો OH માઇનસ જેમાં વધારે હશે, બરાબર, OH માઇનસ જેમાં વધારે હશે તેને શું કહેવાશે, તેને આપણે નિર્બળ, વધારે હશે એમાં શું કહેવાશે, પ્રબળ કહેવાશે, જેમાં ઓછા હશે એમાં શું કહેવાશે, આપણે નિર્બળ કહેવાશે। આ બધી જ વસ્તુ આપણા પર ક્યારેક ક્યારેક આપણે અપ્લાય કરતા હોઈએ છીએ, જેમ કે તમને મધમાખી ડંખ ભરે છે, તમને કોઈ પણ કીડી ચટકો ભરે છે, તો તમારી અંદર મિથેનોઇક એસિડ દાખલ થાય છે, તેના કારણે તમે શું થયું, અસહ્ય બળતરા થાય છે, જેના કારણે તમે શું કરો છો, અસહ્યવાર દવા તરીકે માટી લગાડો છો, માટીની પીએચ છે તે બેઝ જેટલી હોય છે, જેના કારણે તમારી એસિડિકનું પ્રમાણ શું થવા માંડે, ઘટવા માંડે, જેના કારણે તમને રાહત થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો જમીનમાં જેમ પીએચનું મહત્વ, પાણીમાં પીએચનું મહત્વ હશે, જો પાણીમાં પીએચનું મહત્વ કઈ રીતે હોય, તમે જે એસિડ વર્ષા કરો છો, એસિડ વર્ષા છે તેની 5.6 પીએચ જેટલી એની સાંદ્રતા હોય છે, જે ક્યાં પડે છે, પાણી વરસાદી રૂપી જમીન પર પડે, તેમાંથી શું થાય, તો જળાશયમાં જાય, આ જળાશયમાં બાદ આપણે જોઈશું અસંખ્ય એવા જીવજંતુઓ છે, અસંખ્ય એવા જળચર પ્રાણીઓ છે કે જેના દ્વારા શું થતું હોય છે, એ લોકોનું મૃત્યુ થતું હોય છે। શા માટે કે એસિડનું પ્રમાણ વધી જાય, તે લોકોનું સંતુલન છે શું થઈ જાય, ખોરવાઈ જાય, જેના કારણે પોતે દુઃખદ રીતે મૃત્યુ પામતા હોય છે। તો આવી જેવી વસ્તુ આપણે આપણા શરીરમાં કઈ રીતે થતી હોય, તો આપણા શરીરની અંદર જઠર છે, જઠરમાં પણ પીએચનું મહત્વ છે, જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધવા માંડે, એના કારણે શું થાય, અંદરથી એસિડિટી થાય, એસિડિટી કારણે આપણે આખું તમે જોવો છો, તમને અંદરથી વરાળ ઉત્પન્ન થતી એવું તમને જોવા માંડે, અગ્નિ ઉપરથી લાગી હોય, તમે અંદર શું લ્યો છો, ઇનો પીવો છો, એને કહેવાય છે એન્ટાસિડ, એન્ટા એટલે એની વિરુદ્ધનું, એસિડ વિરુદ્ધ, એસિડના વિરુદ્ધનું કાર્ય કરે એન્ટાસિડ, એવું કોણ હોય, બેઝ હોય છે, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવે છે।
तो विद्यार्थी मित्रों आ वस्तु अपना पाचनतंत्र में अपचो होना कारण एसिडिटी थी हो बराबर ए वस्तु उठा बेज ना उपयोग करें एसिड बेज आए त्यार पछी आपणे दात होय ब्रश करता होय दात गणेना सड़ी जवुं होय तो दातनुं सड़वुं ए पण एक केमिकली रिएक्शन छे के तमे कंई पण पदार्थ खाओ छो कार्बोदित पदार्थमांथी रहेला नाना नाना बेक्टेरिया छे आपणे दातमां चोटी जाय धीमे धीमे आपणुं जे बहारनुं पड छे ते कैल्शियम फॉस्फेटनुं बनेलुं होय केनुं बनेलुं होय कैल्शियम फॉस्फेटनुं आ कैल्शियम फॉस्फेटनुं जे पड छे तेने शुं धीमे धीमे खावा मळे छे जेना कारणे आपणे दात जोता होय तो दातमां आपणे दाग जोवा मळे छे ई सिवाय तमे जोवो छो पाછળથી તમે જોવો તો અંદર સડો ઉત્પન્ન થવો અથવા દાંત છે આપણે ખેરી ખાઈ ગયા કહેતા હોય એવા દાંત તમને લાગવા મળે છે આ બધી જ વસ્તુ પર કોણ ડિપેન્ડેડ છે તો એસિડ જે શું કરે છે તેની 5.5 કરતા પીએચ નીચી થઈ જાય 5.5 પીએચ કરતા તેની પીએચ કેવી થઈ જાય નીચી થઈ જાય જેના કારણે શું થતું હોય છે અવારનવાર આ તથ્ય આપણે જોતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ન થાય માટે શું કરવું પડે તમે જે કોલગેટ કરો છો એ પણ એજનું બેઝ છે બરાબર એ શું કરે છે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ઘટાડે છે એસિડિક બેક્ટેરિયાને મારે છે અને આપણે શું આપણે સુરક્ષા આપે છે કોલગેટ તો ખાલી નામ છે ટૂથપેસ્ટ ઉપયોગ આપણે બધા કરતા હોઈએ છીએ ત્યાર પછી આપણે જોઈએ મધમાખીનો ડંખ મધમાખીના ડંખની અંદર મેલિટિન નામનું દ્રવ્ય આવેલું હોય છે આ જે મેલિટિન નામનું દ્રવ્ય છે તે શું કરતું આપણા શરીરમાં જ્યારે દાખલ થાય ત્યારે એસિડનું પ્રમાણ શું કરતું હોય છે વધારતું હોય છે જેના કારણે આપણે અસહ્ય બળતરા થાય અથવા સોજો આવી જવો આ બધી જ વસ્તુ કેમાં હોય છે મધમાખીના ડંખના કારણે અંગ તમે જુઓ અંગની અંદર તમને જોવા મળે છે तो विद्यार्थी मित्रों आ बधी ज वस्तु आपने क्या क्या अनुभव थती हुई है तमने कीड़ी कवड़े छे बराबर तो एनी अंदर आपने शुं जोवा मळे छे मिथेनोइक एसिड मिथेनोइक एसिडनुं ज्यारे ज्यारे आपणे रूपांतर करिए बराबर जेने एसिडिक एसिड पण कहेवामां आवे छे आ एसिडिक एसिड शुं छे एक जातनुं विनेगर छे तमे लींबू खाओ छो लींबूनो जे रस छे ए पण एसिड छे तेने साइट्रिक एसिड कहेवामां आवे छे बराबर त्यार पछी तमे जे आंबली खाओ छो एमां पण एसिड छे तेने टार्टरिक एसिड कहेवामां आवे छे તમે કોઈ પણ વસ્તુ તમે વિનેગર ઉપયોગ કરો છો તેની અંદર પણ એસિડ છે જેને શું કહેવામાં આવે છે તો એસિડિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે આ બધી જ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક આપણે કામમાં આવતી છે પણ આપણે ખ્યાલ હોતો નથી તમે ટામેટું ખાઓ છો એની અંદર પણ એસિડ છે એમાં ઓક્ઝેલિક એસિડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો રોજ બરોજની આપણી આ ક્રિયામાં આપણે અનેક વાર એસિડ અને બેઝની છે તે આપણે તુલના કરતા હોઈએ છીએ પરંતુ આપણા શરીરને મેન્ટેન રાખવા માટે આપણે શું કરીએ છીએ અવારનવાર આપણે એનું સેવન કરતા હોઈએ છીએ જેમ કે એસિડ વધી ગયું હોય આપણે કોઈ પણ વસ્તુ ભારે ખોરાક ખાઈએ પાચન કરવા માટે એસીએલ આપણા જઠરમાં જે પાચન કરતું એસીએલ એ આપણા માટે પ્રૂવ ન કરતું આપણે શું કરીએ બહારથી કોક પીએ છીએ અથવા થમ્સઅપ તમે જે પીતા હોય એમાં શું હોય છે એમાં પણ એસિડ છે આ બધાની અંદર કાર્બોક્સિલિક એસિડ આવેલું હોય છે જે શું કરે છે ખોરાકને પોચો કરે છે પાતળો કરે છે જેના કારણે ખોરાકનું પાચન છે તે થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા તથ્ય છે એસિડ બેઝ અને ક્ષારના માધ્યમથી આગળ ભણવાના છે આપણે આ ચેપ્ટરમાં આગળ વધવાનું છે તો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ